વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે પ્રચારનો દોર ચાલી રહ્યો છે ત્યારે ડભોઈ 140 વિધાનસભામાં ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાને પ્રચંડ જનપ્રતિસાદ મળી રહ્યો છે. ડભોઈ વિધાનસભાના નવા સીમાંકનના ગામોમાં આજે પ્રચાર કરવા પહોંચ્યા હતા અને વિકાસના કામોને લઈ સૌ લોકોએ તેમને આવકાર્યા હતા. ચંગી બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા શૈલેષભાઈ મહેતા જોવા મળ્યા હતા. ડભોઈ 140 વિધાનસભામાં ખરાખરીનો જંગ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવા મળ્યો છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર વિધાનસભાના નવા સીમાંકનના ગામો જેમાં ભાયલી, ગોકુળપુરા, રામપુરા, છાપરિયાપુરા, લક્ષ્મીપુરા, સમિયાલા, બિલ ખાતે પ્રચંડ પ્રચાર અર્થે પહોંચ્યા હતા. ભાયલી સહિતના ગામોમાં પ્રચંડ આવકાર મળ્યો હતો. ઠેર ઠેર મોટી સંખ્યામાં જનતા આવકાર આપી રહી છે. વિકાસના કામો કર્યા છે, જે બાકી છે તે પણ આવનારા સમયમાં પૂર્ણ કરીશુંનું જણાવી વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતી સાથે વિજય થઈશુંનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડભોઈની જનતા માટે લવ જેહાદ જેવા મુદ્દાને ઉઠાવી બહેન દીકરીઓના બચાવ માટે અગાઉ પણ પ્રદેશમાં રજૂઆત કરી છે તો આ વિસ્તારમાં અશાંત ધારાના મુદ્દે પણ આગળ સુધી લઈ જઈ લાગુ કરવા પૂરતો પ્રયાસ કરવામાં આવશે તેમ શૈલેષભાઈ મહેતાએ મક્કમતાથી જણાવ્યું હતું. જે રીતે અમે કોંગ્રેસ કાર્યાલય આવ્યું, કોંગ્રેસમાં જે લોકો બેઠા હતા એ ભૂતકાળમાં ભારતીય જનતા પક્ષની સાથે જોડાયેલા હતા, ભારતીય જનતા પક્ષના કાર્યકર હતા. એના અનુસંધાનમાં અમે એમની જોડે મુલાકાત પણ કરી. અમે કોઈ એમને એવું નથી કીધું તમે પાછા આવો, જ્યાં છે તમારી વિચારધારા બદલાય છે તો વિચારધારા બદલાયેલી રાખો. અમારી તો એક જ વિચારધારા છે, જે વિકાસની રાજનીતિ ચાલે છે, મોદી સાહેબની વિચારધારા છે, અમિતભાઈ શાહની વિચારધારા છે, એને અમે અનુસરેલા છે. અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એમાં ભારતીય જનતા પક્ષનો કાર્યકર અડગ છે. એ લોકોના હાવભાવ પરથી તમે જોયું હશે, તમે વિડીયો ઉતાર્યો હશે તો, કે એમની પણ એ ઈચ્છા હવે પાછા ફરવાની હોય એવું લાગી રહ્યું હતું, પણ બોલી નથી શકતા, મા મને કોઠીમાંથી કાઢ એવી જે કહેવત છે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. ભાયલી ગામ ભારતીય જનતા પાર્ટીનો ગઢ હતો, ગઢ છે અને ગઢ જ રહેવાનો છે એટલી ખાતરીપૂર્વક કહી શકું છું. કેવો સાથ મળી રહ્યો છે? કેટલાક છાપાઓમાં અને કેટલાકમાં વિરોધ વંટોળ તમારો આવી રહ્યો છે તો આજે એક જ જોઈને એવું લાગે છે કે એક જ છાપો છેલ્લા 15 દિવસથી કંઈક ને કંઈક બનાવ બતાવ્યા કરે છે. ભાયલીનું આજે લખ્યું ને, ભાયલી ગામમાં હું ફરી રહ્યો છું, એના પરથી જ અંદાજ આવે કેટલા લોકો મારી સાથે છે. અને જે એમણે સવાલ કર્યો છે, અમે તમને જાહેરમાં ખાતરી આપી કે જે રીતે લવ જિહાદ માટે લડ્યો અને કાયદો બનાવડાયો સરકારમાં એકલા હતે, એ રીતે અસાનધારા માટે ભાયલી નહીં પણ બિલ, ભાયલી ને જ્યાં જ્યાં એવી પરિસ્થિતિઓ હશે ત્યાં તમામ જગ્યાએ અસાનધારો લાવવા માટે અમે અવાજ ઉઠાવીશું અને સરકારમાં અમારી સરકાર હશે તો પણ લડીને પણ એ કાયદાનો અમલ કરાવીશું. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.